હાય દોસ્તો, આજે આપણે ફરીથી લઈને આવી ગયા છે ભાગીદારી વિષય પ્રવેશનો નવો દાખલો. તો આજે આપણે ગણવાના છે ભાગીદારી વિષય પ્રવેશનો ત્રીજાનો પેટા દાખલો, દસમો. તો ચાલો જોઈ લઈએ તેની રકમ. તો રકમ કંઈ એવી રીતની છે કે રઘુવીરની આખરની મૂડી કેટલી છે? તો કે 80,000 રૂપિયા વર્ષની આખરની મૂડી છે. અને તેનો ચાલુ વર્ષનો ઉપાડ કેટલો છે? તો કે 12,500 રૂપિયા તેના ચાલુ વર્ષનો ઉપાડ છે. અને નફો કેટલો મળે છે? તો કે 17,800 રૂપિયા તેને નફો મળે છે. અને તેની શરૂની મૂડી પર અહીંયા ધ્યાન દેવા જેવું છે, શરૂની મૂડી પર વાર્ષિક કેટલા ટકા વ્યાજ ગણવાનું છે? આપણે 100% લેખે વ્યાજ ગણવાનું છે તેવું આપણે દાખલામાં કીધેલું છે. તો ચાલો દાખલો જોઈએ. તો અહીંયા આપણે એ વસ્તુની ખાસ ખબર છે કે મૂડી પર વ્યાજની ગણતરી કઈ મૂડી પર થાય છે? તો કે શરૂની મૂડી પર થાય છે. કેમ કે અહીં તો આપણે આપેલી છે આખરની મૂડી, તો ડાયરેક્ટ કોઈ દિવસ આખરની મૂડી ઉપર વ્યાજ ગણવાનું ના આવે અને શરૂની મૂડી આપણે ગોતવી પડે. તો શરૂની મૂડી જ્યારે આપણે ઉપાડ અને બંને વસ્તુ આપેલી હોય તો ત્યારે આપણે શરૂની મૂડી ગોતવા માટેનું આ જે સૂત્ર છે તમે નોટ કરી લેજો. તો શરૂની મૂડી ગોતવા માટેનું સૂત્ર છે તો કે આખર જે આપણે વર્ષના અંતે આપેલી હોય છે તે મૂડી પ્લસ તેમાં જે કોઈ પણ વર્ષ આખું વર્ષ ઉપાડ કરેલો હોય છે તે, અને વર્ષના અંતે જે ભાગીદારને નફો મળે છે તે ત્રણેય વસ્તુ કરવાની છે. તો ઉપાડને પ્લસ કરવાનો છે અને નફાને માઇનસ કરવાનો છે એટલે આપણે શરૂની મૂડી મળી જશે. તો અહીંયા આપણે આખરની મૂડી કેટલી આપેલી છે? તો કે 80,000. ઉપાડ આપેલો છે 12,500નો અને નફો આપેલો છે 7,800 રૂપિયા. તો અહીંયા આપણે ત્રણેય વસ્તુ આપેલી છે તો શરૂની મૂડી આપણે કેટલી મળે છે? તો કે 74,700 રૂપિયા આપણે શરૂની મૂડી મળે છે. ત્યારબાદ આપણને શું કીધું છે? તો કે મૂડી પર કેટલા ટકા લેખે? 6% લેખે વ્યાજ ગણવાનું કીધું છે. તો મૂડી પર વ્યાજ 6% ગણીએ તો મૂડી પર વ્યાજ ગણવું હોય તો કે આપણે શરૂની મૂડી મળી છે 74,700 રૂપિયા, તેને ગુણ્યા 6% કરવાના એટલે જે વ્યાજ મળે છે 4,482 રૂપિયા, તે આપણે શું થયું? મૂડી પર ટોટલ વ્યાજ થઈ ગયેલું છે. અને આ રીતે આપણે આ દાખલો અહીંયા કમ્પ્લીટ થયેલો છે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી રીતે બીજા કોઈ પણ દાખલામાં કન્ફ્યુઝન હોય તો નીચેની સાઈડ કમેન્ટ કરીને મને જણાવજો.